નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 3ની ગણિત વિષયની તારીખ 5/10/2024ના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 3ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ ધોરણ 3 વિષય ગણિત તારીખ 5/10/2024ના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં વિભાગ 1માં પહેલું, નીચે આપેલ કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? તો જવાબ આવશે વિકલ્પ ડ, ચાવી. બીજું, નીચે આપેલ કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? તો જવાબ આવશે વિકલ્પ અ, બ્લેકબોર્ડ. ત્રીજું, બસની અંદાજિત લંબાઈ કેટલી હશે? તો જવાબ આવશે વિકલ્પ ક, 10 મીટર. ચોથું, નીચેનામાંથી આપેલ કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી? તો જવાબ આવશે વિકલ્પ અ, ચાદર. ત્યાર પછી છે વિભાગ 2, નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? તો જવાબ આવશે વિકલ્પ ક, રબર. બીજું, નીચે આપેલ કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? તો વિકલ્પ બ, દિવાલ. ત્રીજું, ટ્રકની અંદાજિત લંબાઈ કેટલી હશે? તો વિકલ્પ ક, 10 મીટર. ચોથું, નીચેનામાંથી આપેલ કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય નથી? તો વિકલ્પ ડ, રબર. ત્યાર પછી છે વિભાગ 3, નીચેનામાંથી નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? તો જવાબ આવશે વિકલ્પ ક, પેન્સિલ. નીચે આપેલ કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? તો વિકલ્પ ક, તિજોરી. દરવાજાની અંદાજિત લંબાઈ કેટલી હશે? તો જવાબ આવશે વિકલ્પ ડ, 100 સેન્ટીમીટર. ચોથું, નીચેનામાંથી આપેલ કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી? તો જવાબ આવશે વિકલ્પ બ, દિવાલ. વિભાગ 4, નીચે આપેલ કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? તો વિભાગ ક, તાળું. નીચે આપેલ કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? તો દાદરની સીડી. દિવાલની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો વિકલ્પ ગ, 10 મીટર. નીચેનામાંથી આપેલ કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય નથી? તો સાપ સીડીનો પાસો. ત્યાર પછી છે વિભાગ 5, નીચે આપેલ કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? તો વિકલ્પ ક, રબર. બીજું, નીચે આપેલ કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? તો વિકલ્પ ક, દિવાલ. ક્લાસરૂમની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો વિકલ્પ ક, 10 મીટર. ચોથું, નીચેનામાંથી આપેલ કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી? તો વિકલ્પ બ, બસ. મિત્રો, ધોરણ 3ની તારીખ 5/10/2024ના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે PDF છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને ધોરણ 3ની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપેલા છે, જે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. અને વોટ્સઅપ પર PDF જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર ફોન કરીને તમે માહિતી મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલી આકૃતિમાં ગોળ, લંબચોરસ, ત્રિકોણ અને ચોરસ આપેલા છે. તો એમાં પહેલું, આ આકૃતિમાં ગોળ તો કે 13, ચોરસ 2, ત્રિકોણ 4 અને લંબચોરસ 8 છે. એવી રીતે બીજી આકૃતિ છે તો એમાં ગોળ 9 છે, લંબચોરસ જે છે તે 5 છે, ત્રિકોણ 2 છે અને ચોરસ 0 છે. ત્યાર પછી અહીંયા આ આકૃતિમાં તમે જોશો તો વર્તુળ 6 છે, લંબ ચોરસ 6 છે, ત્રિકોણ 5 છે અને લંબચોરસ 8 છે. ત્યાર પછી છે વર્તુળ, વર્તુળમાં તમે જોશો તો ત્રિકોણ જે છે તે 1 છે, ચોરસ 0 છે, વર્તુળ 5 છે અને લંબચોરસ 4 છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં ઈંટને કેટલી ધાર હોય છે? તો જવાબ આવશે વિકલ્પ ડ, 12. સાપસીડી રમવાના પાસાને કેટલા ખૂણા હોય છે? તો કે 8. 3 ખૂણા કયા આકારને હોય છે? તો કે ત્રિકોણ. નીચેનામાંથી શાનના 4 ખૂણા હોય છે? તો કાગળ. સાપસીડીના પાસાને કેટલી ધાર હોય છે? તો જવાબ આવશે 12. ચોરસને કેટલા ખૂણા હોય છે? તો 4. 4 ખૂણા કયા આકારને હોય છે? તો કે લંબચોરસ. ચોથું, નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? તો ચોરસ. પોસ્ટકાર્ડને કેટલી ધાર હોય છે? તો 4. રમવાના દડાને કેટલા ખૂણા હોય છે? તો 0. 3 ખૂણા કયા આકારને હોય છે? તો ત્રિકોણને. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? દડો, બંગડી, થાળી કે કેરમબોર્ડ. તો કેરમબોર્ડને 4 ખૂણા હોય છે. ત્યાર પછી છે વિભાગ 4, ચોકના બોક્સને કેટલી ધાર હોય છે? તો કે 12. કેરમબોર્ડને કેટલા ખૂણા હોય છે? 4. 4 ખૂણા કયા આકારને હોય છે? તો કે ચોરસ. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? તો કે પોસ્ટકોડ. કેરમબોર્ડને કેટલી ધાર હોય છે? કેરમબોર્ડને 12 ધાર હોય છે. રમવાના દડાને કેટલા ખૂણા હોય છે? તો 0. 3 ખૂણા કયા આકારને હોય છે? તો ત્રિકોણ. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? તો કે પાટિયું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, બ, આકૃતિ અને વસ્તુનું નામ. તો અહીંયા ષટકોણ, તો ખૂણાની સંખ્યા 6, ધારની સંખ્યા 6. ત્યાર પછી છે ચતુષ્કોણ, તો ખૂણાની સંખ્યા 4, ધારની સંખ્યા 4.
આ પણ ચતુષ્કોણ છે, તો ખૂણાની સંખ્યા 4, ધારની સંખ્યા 4, અહીંયા જે આકૃતિ આપી છે એમાં ખૂણાની સંખ્યા 8, ધારની સંખ્યા 12, આ આકૃતિમાં ખૂણાની સંખ્યા 6 છે, ધારની સંખ્યા 10 છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના દાખલા ગણો, એમાં વિભાગ 1, એક શાળામાં ત્રીજા ધોરણમાં 145 વિદ્યાર્થીઓ અને ચોથા ધોરણમાં 104 વિદ્યાર્થીઓ છે, તો આ બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો 145 ત્રીજા ધોરણમાં, 104 ચોથા ધોરણમાં, 145 પ્લસ 104 એટલે કે 249 કુલ વિદ્યાર્થીઓ થયા. બીજું, એક બાગમાં 385 લીમડાના ઝાડ અને 282 આસોપાલવના ઝાડ છે, તો બાગમાં કુલ કેટલા ઝાડ થાય? તો 385 પ્લસ 282 કરીએ એટલે જવાબ આવશે 667 કુલ ઝાડ થશે. ત્યાર પછી છે દાખલા નંબર 3, એક મકાનની દિવાલ ચણવા 769 ઈંટો મંગાવી, તેમાંથી 425 ઈંટો વપરાઈ ગઈ, તો બાદબાકી કરવી પડશે 769માંથી 425 બાદ કરીએ એટલે જવાબ આવશે 344. ત્યાર પછી છે વિભાગ 2, અમિત પાસે 357 રૂપિયા હતા, વિરલે તેને 221 રૂપિયા આપ્યા, હવે અમિત પાસે કુલ કેટલા રૂપિયા થયા? તો 357 હતા અને પ્લસ 221 વિરલે આપ્યા, તો 357 પ્લસ 221 એટલે જવાબ થઈ ગયો 578. વિજયનગર ગામમાં 478 પાકા મકાનો અને 219 કાચા મકાનો છે, તો આ ગામમાં બધા મળીને કેટલા મકાનો થયા? તો 478 પ્લસ 219 એટલે જવાબ થઈ ગયા 697. ત્રીજું, એક ગૌશાળામાં 359 ગાયો હતી અને પ્લસ એમાંથી 235 ગાયો વેચી દીધી, તો 359 માઇનસ 235 એટલે જવાબ આવશે 124. ત્યાર પછી વિભાગ 3, જીયાએ 524 રાખડીઓ બનાવી અને રિયાએ 234 રાખડી બનાવી, તો બંનેએ ભેગા મળીને કેટલી રાખડી બનાવી? તો 524 + 234 એટલે જવાબ આવશે 758. બીજું, 4 મેચમાં રોહિત શર્માએ 357 રન કર્યા અને સૂર્યકુમાર યાદવે 228 રન બનાવ્યા, તો 4 મેચમાં બંનેએ ભેગા મળીને કેટલા રન બનાવ્યા? તો 357 + 228 એટલે જવાબ આવશે 585 કુલ રન. ત્રીજું, એક જંગલમાં 975 ઝાડ હતા, વાવાઝોડાથી 129 ઝાડ પડી ગયા, હવે જંગલમાં કેટલા ઝાડ રહ્યા? તો 975 ઝાડ હતા માઇનસ 129 ઝાડ પડી ગયા, તો અહીંયા 7માંથી 6 અને 5માંથી 15માંથી 9 જાય, તો 6 માંથી 2 જાય 4, 9માંથી 1 જાય 3 એટલે કે 846 ઝાડ રહ્યા. વિભાગ 4, એક પુસ્તકાલયમાં 346 ગુજરાતીના પુસ્તકો અને 252 પર્યાવરણના પુસ્તકો છે, તો પુસ્તકાલયમાં કુલ કેટલા પુસ્તકો છે? તો 346 ગુજરાતીના પુસ્તકો વત્તા 252 પર્યાવરણના પુસ્તકો, તો 598 કુલ પુસ્તકો થયા. તો પુસ્તકાલયમાં કુલ 598 પુસ્તકો છે. એક કારખાનામાં પહેલા દિવસે 572 બલ્બ બન્યા, બીજા દિવસે 258 બલ્બ બન્યા, તો કારખાનામાં બે દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા? તો 572 પ્લસ 258 એટલે જવાબ આવશે 830. રમીલા પાસે 679 રૂપિયા હતા, સોરી 689 રૂપિયા હતા, એમાંથી 458 રૂપિયાનો ડ્રેસ ખરીદી લીધો એટલે બાદ કરવાના થશે, 689માંથી 458 બાદ કરીએ તો 231 રૂપિયા આવે તેની પાસે બાકી રહેશે. વિભાગ 5, એક ગોડાઉનમાં 246 સફરજન અને 203 નારંગી છે, તો કુલ ફળ કરવા હોય તો બંનેનું ટોટલ કરવું પડશે એટલે જવાબ આવશે 449. ત્યાર પછી બીજું, એક વેપારી એક દિવસમાં 356 ગુણ ઘઉં અને 233 ગુણ ચોખા વેચ્યા, તો બંનેનો સરવાળો કરી દઈએ એટલે જવાબ થઈ જશે 769 ગુણ અનાજ વેચ્યું. મગનભાઈએ ખેતી પાછળ રૂપિયા 987 રૂપિયા ખર્ચ કર્યા, તેમાં ટ્રેક્ટરનું ભાડું 354 રૂપિયા હતું, તો બંનેમાંથી 987માંથી 354 બાદ કરી દઈએ તો 633 રૂપિયા આપણને અન્ય ખર્ચ મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, પેટર્ન પૂરી કરવાની છે, તો 100, 150 પછી અહીંયા 200 આવશે, 50નો વધારો છે એટલે 20, 40, 60, 20નો વધારો છે એટલે જવાબ બ 80, 15, 25, 35, 45, 10, 10નો વધારો એટલે વિકલ્પ આ 55, 511, 411, 311 પછી આવશે 211, 240, 250, 260, 270, 25 પછી 50, 75, 100, 125, 12, 24, 36, 48 અને 60. ત્યાર પછી છે 8મું, 108, 118, 128, 138 અને 148, 441, 443, 445, 447, 449, 324, 328, 332, 333, 340, 632, 642, 652 અને 662, 15, 30, 45, 60 અને 75, 203, 303, 403 અને 503. ત્યાર પછી છે 999, 888, 787, 666, 560, 460 પછી આવશે 360, એવી રીતે 722, 724 તો અહીંયા આવશે 726. ત્યાર પછી 17મું, તો અહીંયા જો 853, 856 તો 859, 100, 90, 80, 70 તો 60, 330, 360 પછી 390, 206, 306, 406 અને 506, 101, 103, 105, 200, 300, 400, 500 અને 600. ત્યાર પછી છે 90, 180, 270, 360, 70, 140, 210, 280 અને 350.
ત્યાર પછી છે 222, 232, 242, 252 ને 262. દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના બધા જ વિષયની અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.